हेलो फ्रेंड्स, आज आपने बनावीशू कच्छी दाबेली। सौ प्रथम कढ़ाई में थोड़ा तेल गरम करवा मुकीशू। तेल वधारे गरम न करता 3-4 टीस्पून दाबेली मसालो नाखी ने लो गैस ऊपर थोड़ा सातळी लईशू। आ दाबेली मसालो बजार में आसानी थी मळे छे। त्यारबाद एमा 8-10 बॉइल्ड अने मैश करेला बटाका नाखी दईशू। બટાકાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને આ ફિલિંગને થોડું લૂઝ કરી લઈશું। તૈયાર કરેલા આ ફિલિંગને એક બાઉલમાં કાઢીને થોડા દાડમના દાણા, થોડી મસાલા સિંગ, અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। દાબેલીનું ફિલિંગ તૈયાર છે। ત્યારબાદ એક પાવ લઈને એને બતાવ્યા પ્રમાણે વચ્ચેથી કાપી લઈશું। દાબેલી માટે ગોળ અથવા ચોરસ પાઉ વાપરી શકાય છે। હવે પાઉના નીચેના ભાગ ઉપર લસુણની ચટણી ઇવનલી લગાવી દઈશું। ત્યારબાદ એમાં દાબેલીનું ફિલિંગ સ્ટફ કરી દઈશું। પછીથી એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, અને થોડી સેવ મૂકી દઈશું। ત્યારબાદ પાઉના ઉપરના ભાગ ઉપર આમલીની ખાટી મીઠી ચટણી લગાવી દઈશું। ત્યારબાદ પેન ઉપર 2-3 ટીસ્પૂન બટર મૂકીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। બટર મેલ્ટ થયા બાદ બનાવી મૂકેલી દાબેલી પેન ઉપર મૂકીને શેકી લઈશું। પાઉના ઉપરની બાજુ પર થોડું બટર લગાવી દઈશું। નીચેનો ભાગ શેકાઈ ગયા બાદ ઉપરનો ભાગ શેકવા માટે મૂકી દઈશું। દાબેલીને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું। ત્યારબાદ એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। કચ્છી દાબેલી ખાવા માટે તૈયાર છે। આ દાબેલી દાડમના દાણા અને સેવ નાખીને ગાર્નિશ કરીશું।